પ્રેમનો મહિનો છે અને પ્રેમની ખૂબ જાણીતી નવલકથા પ્રિયજન. વિનેશ અંતાણીની આ નવલકથા અત્યાર સુધીમાં એની કેટલીય કોપીઝ વેચાઈ છે. આજે તમારા માટે એનું પહેલું ચેપ્ટર વાંચવાની છું. જો તમને રસપ્રદ લાગે તો આખી નવલકથા ચોક્કસ વાંચજો. ચારુ બારીમાંથી દરિયો જોઈ રહી હતી. એ દરિયો નિકેતને ખૂબ ગમતો. બારીમાંથી દેખાતું દરિયાનું દ્રશ્ય અહીંથી બે ભાગમાં વહેંચાઈ જાય છે. દિવાકરે આંગણામાં વાવેલું સુરુનું વૃક્ષ વચ્ચે આવે છે અને દરિયો બે ભાગમાં વહેંચાઈ જાય છે. દરિયાના અને મનના તે વિભાગ પાડી શકે? ચારુએ વિચાર્યું. બંનેનો પ્રદેશ ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂરો થાય કોને ખબર. માત્ર સમયના સંદર્ભમાં બંનેના રૂપ બદલાય. રાતના અંધકારમાં દરિયો મ્લાન થઈને સૂતો રહે તો ચાંદનીના અજવાળામાં ઉછાળા મારતો કિનારાને પણ પાર કરી જાય. સામે પશ્ચિમ દિશા છે. અસ્ત પામતા સૂર્યના કિરણો સીધા જ દરિયામાં પડે અને એક લાંબો પટ ચકચકિત રહે. સાંજે પણ દરિયાના બે ભાગ પડી જાય. વચ્ચે દિવાકરે વાવેલું સુરુનું ઊંચું વૃક્ષ હોય કે ન હોય, એ દ્રશ્યને ચારુ જોતી હોય કે ન જોતી હોય, ને દરિયાનો એ કિનારો નિકેતને ગમતો હોય કે ન હોય, ચકચકતા પટ્ટામાં દરિયો કપાતો જાય કપાતો જાય અને છેવટે ત્યાં કશું જ ન રહે. માત્ર રાત અને આકાશમાં ખીચોખીચ ભરેલા તારા. સમય સવારનો હતો. વહેલી સવારે ચારુની આંખ ઉઘડી ગઈ ત્યારે એના મનમાં વિચિત્ર ભાવ હતો. આખી રાત ઊંઘી હતી, છતાં પણ સવારે આંખ ઉઘડી હોય ત્યારે એવું લાગ્યું કે એક ક્ષણ માટે પણ આંખ બંધ નથી કરી. આખી રાત જાગી છે અને એની જાગૃતિની એ બધી જ ક્ષણોમાં એ એકલી નહોતી. માત્ર એક જ વ્યક્તિથી ઘેરાયેલી નહોતી, બે વ્યક્તિઓ પણ નહીં. આખા ઘરના બધા જ કમરાઓમાં કેટલીય વ્યક્તિઓ હરફર કરતી હતી. બધાના ચહેરા જોયા હોય એવું પણ નહોતું. ઘરમાં અનેક સ્થળોએ પ્રવેશ કર્યો હતો. દરિયા કિનારો, પર્વત, ઊંચાઈ પર આવેલું એક બેંગ્લોરનું નાનકડું ઘર, અગાશી, દિલ્હીનો રાજેન્દ્રનગરનો વિસ્તાર, રેતી પર પગલા, આ જ ઘરના એક કમરાની બારી અને આંગણામાં સુસવાતું સુરુનું વૃક્ષ. પવન ઉત્તર દક્ષિણ હોય ત્યારે આખી રાત સુરુના વૃક્ષમાંથી પસાર થતો પવનનો અવાજ આવ્યા કરે. કાલ રાત્રે પણ એવું જ થયેલું. તંદ્રામાં એ અવાજ મોટો થઈને સંભળાતો હતો. દરિયામાં ભરતી આવતી હોય એમ આ અવાજ આખી રાત ચારુના મનમાં બધા જ ચહેરાઓ અને બધા જ સ્થળોની સાથે ફેલાયેલો રહ્યો હતો. જાગી ત્યારે પરોઢ હતું. ઘરમાં એકલી હતી એ સત્ય તરત જ ઉભરીને મન પર આવ્યું. આખી રાત તંદ્રામાં જોયેલી ભીડ અને તેની હરફર એને યાદ આવી ગઈ. ચારુનું મન ભરાઈ ન આવ્યું. તેને વર્તમાન પર નહીં, રાતની તંદ્રા પર હસવું આવ્યું. આ ઘરમાં એ બધું જ કઈ રીતે સમાય? મન તો ચારુનું એવું છે કે આખી ધરતીને ઘરમાં ગોઠવીને જીવે. એકલી હતી, છતાં એકલી નથી. એ સ્થિતિ માત્ર તંદ્રામાં જ નહીં, જાગતા પણ એ અનુભવતી. છેલ્લા કેટલાક સમયથી તો સાવ જ એકલી રહેતી. તે પહેલાં કેટલોક સમય એની એકલતા ટુકડા ટુકડામાં આવતી. બે મહિના અહીં રહી જાય, પાછી ભળી જાય, ફરી આવે. એકલતાનું ફૂલ સૂંઘીને વ્યક્તિઓ સાથે જીવી આવે, ફરી પાછી આવે. પણ હવે આ ગામમાંથી બહાર નથી જતી. વધારેમાં વધારે અંતર એણે આ ગામના સામે છેડે આવેલા શંકરના મંદિર સુધીનું જ કાપ્યું છે. આ ઘર ચારુના પિતાનું હતું. બચપન અહીંયા વીત્યું હતું તો પછી હવે નમતી જિંદગીના દિવસો પણ અહીં જ વીતે એ વ્યવસ્થા યોગ્ય હતી. વચ્ચેના અતિ મહત્વના વર્ષોમાં પણ ચારુ આ ઘરમાં આવતી. દિવાકરને અહીં ખૂબ ગમતું. બે ત્રણ વર્ષે લાંબી રજા લઈને એ લોકો અહીં જ રહેતા.
એટલે આ ઘર ચારુના જીવનના બધા જ સ્તર સાથે રહ્યું છે. પિતાજીના દાદાએ આ મકાન બંધાવ્યું હતું. ગામથી લગભગ 1.5 કિલોમીટર દૂર ખુલ્લા દરિયા સામે મકાન બનાવવાનું કેમ વિચાર્યું હશે? ગામ અને ચારુના ઘર વચ્ચે વર્ષો પહેલાં કશું જ નહોતું, માત્ર આસપાસના માછીમારોના ઝૂંપડા વધી ગયા હતા. ચારુના પિતા જીવતા હતા ત્યાં સુધી એ લોકો બહુ નજીક ઝૂંપડા ન બાંધતા, પણ પછી એ ગયા અને ઘર પણ લાંબા લાંબા સમય માટે બંધ રહેવા લાગ્યું, એટલે આજુબાજુ ઘણા બધા ઝૂંપડા થઈ ગયા. પણ બધા છૂટા છવાયા. આ માછીમારો પોતાને ખાવા માટે જ માછલી પકડતા, માછલી વેચવાનો ધંધો નહોતા કરતા. મોટાભાગના તો ગામમાં કે બાજુના શહેરમાં મજૂરી કરતા હતા, એટલે ગંદકી પણ નહોતી થતી. એકવાર દિવાકરે ચારુના પિતાને પૂછ્યું હતું, તમારા દાદાએ અહીં મકાન બાંધવાનું કેમ વિચાર્યું? એ તો મને નથી ખબર, પણ એમને અહીં રહેવું ખૂબ ગમતું. એક નાના રાજ્યના દિવાન હતા એ. ત્યાંથી નિવૃત્ત થઈને પોતાના ગામમાં જ રહેવાનું એમણે નક્કી કર્યું. શાંતિ અને ખુલ્લી હવા મળે એટલે કદાચ એ મકાન બાંધ્યું હશે. ઘરનો સામેનો ભાગ દરિયાની ખારી હવાથી ખવાઈ જવા લાગ્યો હતો. ભીંતના પોપડા ઉખડી ગયા હતા. ઉપરના માળના ગોખનું બારણું પણ એની મૂળ ડિઝાઇન ખોઈ બેઠું હતું. દિવાકરે જ આ યોજના કરી હતી. આંગણાની દિવાલને અડીને ઊંચા ઊંચા સરુના ઝાડ વાવ્યા હતા, 2-4 બીજા ઝાડ પણ નાખ્યા. એને લીધે સીધી હવા આવતી અટકતી હતી. ઘર સુંદર હતું. બંધ ડેલીનું મકાન હતું. ડેલીમાંથી અંદર આવો એટલે વિશાળ આંગણું આવે. ત્યાં છીપરા પાથર્યા હતા. વચ્ચે વચ્ચે ફૂલોના છોડ માટે ક્યારા બનાવ્યા હતા. 3 પગથિયાનો ઓટલો ચઢીને બારણા પાસે ઊભા રહો એટલે કમનીયા 12 શાખની વચ્ચે ઊભા રહ્યા હો એવું લાગે. અંદરનો પહેલો કમરો ખૂબ મોટો અને લંબચોરસ હતો. મોટી મોટી 4 બારીઓને લીધે ખૂબ પ્રકાશ આવતો. જમણી તરફ રસોડું અને પાણીયારું, ડાબી તરફ ઓરડો અને ઉપર જવા માટેનો દાદરો. ઉપર પણ મોટો કમરો હતો, એ બેઠક તરીકે વપરાતો. જૂના સમયના ઊંચી પીઠવાળા સોફા પડ્યા હતા. આખા કમરામાં લાલ રંગની જાજમ પાથરેલી હતી. જાપાનનું જૂનું ઘડિયાળ લટકતું હતું. ઉપર ઝુમ્મર હતા. બંને તરફ 2 મોટા કમરા. એ કમરા સુવાના કમરા તરીકે ઉપયોગમાં લેવાતા. વચ્ચેના કમરામાં ગોખ પડતો અને ત્યાં ખુરશી નાખીને બેસી શકાય એવી વ્યવસ્થા હતી. સુવાના બંને કમરાની મોટી બારીઓ ઉઘાડી નાખો એટલે આખો દરિયો, જોનારાના ચહેરા પર ભટકાય એવું લાગે. ઉપર ખુલ્લી અગાશી હતી. એ અગાશી પર હિંચકો મૂકેલો હતો અને નેતરની ખુરશીઓ પડેલી હતી. ખુરશીઓ ચારું લાવી હતી અને હિંચકો દિવાકરે મુકાવ્યો હતો. હિંચકા પર બેસો એટલે દરિયો સામે. ઝૂલતા ઝૂલતા દરિયાને અંદર બહાર થતો અનુભવવા માટે જ આ હિંચકો મુકાવ્યો છે, દિવાકરે ચારુને કહ્યું હતું. એણે તો ઝીણી ઝીણી ઘૂઘરીઓ બાંધી હતી. એ ઘૂઘરીનો રણકાર સતત આવ્યા કરે, પવન સ્પર્શે અને સ્પંદન જેવો રણકાર સંભળાય. કોઈ હિંચકા પર ન હોય તો પણ બધો જ સમય અગાશી પર કોઈ ઊભું હોય એવું લાગ્યા કરે. હવે ત્યાં ઘૂઘરીઓ નથી, ચારુએ ઉતારી લીધી છે. બારીના સળિયા પકડીને કેટલીય વાર સુધી ચારુ દરિયો જોતી રહી, પછી પાછળ જોયું. પલંગ પર સફેદ ચાદર પાથરવાની હતી. 2 ખુરશીઓ પૂરતી થઈ રહેશે. આ કમરો નિકેત માટે પસંદ કર્યો એ સારું કર્યું. એ અંગે નિર્ણય લેવો પડે એવું ક્યાં હતું? નિકેતે હા પાડી તે જ ક્ષણે આ કમરામાં એ ગોઠવાઈ ગયો હતો. ચારુના લગ્ન પહેલાં ઘણીવાર આ કમરો નિકેતના ખંડ તરીકે ઓળખાતો. ગઈકાલ સાંજના અકસ્માતને લીધે ચારુને હજી પણ આશ્ચર્ય હતું. નિકેત અહીં આવ્યો હશે એવી તો કલ્પના પણ ન હોય. ચારુ ઘણા સમયથી અહીં છે એ વાત જાણીને નિકેતને પણ આશ્ચર્ય થયું. આ રીતે ઓચિંતા મળી જવાનો આનંદ બંનેના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. કેટલીક ક્ષણો તો રસ્તા વચ્ચે ઊભા છે એ પણ યાદ નહોતું. એક રેકડીવાળાએ બાજુમાં ખસવાનું કહ્યું ત્યારે તો બંનેનું ધ્યાન ગયું. કાલે સાંજે એ લાઇબ્રેરીમાં જવાની પણ નહોતી. બપોરથી શરીરમાં આળસ હતી, પણ એ લાવી હતી તે બંને પુસ્તકો વંચાઈ ગયા હતા એટલે બદલવા લાઇબ્રેરીમાં જવું જ પડે એમ હતું.
કશું જ કામ રહેતું ન હોવાથી પુસ્તકો વાંચવા સિવાય સમય પસાર ન થાય એટલે લાઇબ્રેરીમાં ગઈ. પુસ્તકો બદલાવીને બહાર નીકળતી હતી ને ત્યાં જ નજર ચોકની વચ્ચે ઊભેલા એક પુરુષ ઉપર પડી. એની પીઠ દેખાતી હતી અને સામે આવેલા ટાવરના ઘડિયાળ સામે એ જોતો ઊભો હતો. એના બે ખભા ખેંચાયેલા હતા અને પાછળ નમેલા માથામાં વાળનો જથ્થો દેખાતો હતો. આખી પીઠ જાણીતી લાગતી હતી. લટકતા હાથને ઓળખતી હોય એવું ચારુને લાગ્યું. એ માની પણ ન શકી. ચોકની વચ્ચે ઊભેલી વ્યક્તિ નિકેત છે એવો એને વહેમ લાગ્યો. આકૃતિ નિકેતને મળતી આવતી હતી પણ પીઠ પરથી ચહેરાનું અનુમાન કેમનું કરી શકાય? વળી ચહેરામાં પણ સામે હોઈ શકે. નિકેત તો અહીં ન જ હોય ને. વર્ષોથી એના કશા જ સમાચાર ચારુને મળ્યા નથી. ખરેખર તો એ ગયો છે એ છેલ્લા સમાચાર હતા. પછી એ ક્યાં ગયો, કેવી રીતે જીવ્યો એ વિશે કશી જ માહિતી મળી નહોતી. ત્યાં આમ અચાનક દેખાઈ ગયેલી પીઠ નિકેતની હોય એ ચહેરો સમક્ષ થયો અને આજુબાજુનું બધું જ થંભી ગયું. ચોકમાં ચાલી રહેલા માણસો, રેકડીઓ, સાયકલ, એક ગાડું, સામે બેઠેલી કાછિયણ, આખું દ્રશ્ય સ્થિર થઈ ગયું. માત્ર એક ચહેરો એની સામે નજીક ને નજીક આવતો ગયો. 30 વર્ષો પહેલાં જોયેલા એ ચહેરા પરથી વર્ષોના પોપડા ઉખડતા ગયા અને ચારુ ઝડપથી પગથિયા ઉતરવા લાગી. સાડીનો છેડો પગમાં ભરાયો તો પણ થંભી નહીં. લગભગ દોડતી દોડતી ત્યાં પહોંચી. આભાસ જેમ જેમ આવેલો ચહેરો બદલીને અજાણી વ્યક્તિનો બની જાય તે પહેલાં તેને આંબી લેવા માંગતી હતી. નિકેત! ચારુનો દબાયેલો અવાજ ઉત્તેજનાથી ભરેલો હતો. ચાલ્યા જવા ઉપડેલા પગ અટકી ગયા. ખભા પરથી પાછળ જોતો ચહેરો ચારુને જોતો રહ્યો. આખું શરીર ઝાટકા સાથે ચારુની સમક્ષ થયું. હોઠ ઉઘડ્યા અને દૂર દૂરથી એક નામ નજીક આવતું ગયું. અવાજ નહોતો. સંશય સાથે ઉચ્ચારેલું નામ માંડ માંડ ચારુના કાને અથડાયું. ચારુ! એ નિકેત જ હતો, અકસ્માતે મળી ગયેલો. કેટલીય ક્ષણો સુધી કશું જ બોલ્યા વિના બંને જોતા રહ્યા. ન માની શકાય એવી ઘટના. સતત ઝંખી હોય છતાં ક્યારેય પ્રત્યક્ષ નહીં આવે એવી ધારણાવાળી ક્ષણ ખરેખર સામે હતી. એક રેકડીવાળાનો અવાજ સંભળાયો, એ બાજુએ ખસો ભાઈ. એ પછી એ બંને ચોકના ખૂણામાં ખસી ગયા. ટાંગા સ્ટેન્ડ નજીક હતું એટલે લાઇનમાં ઊભેલા ટાંગાના છૂટેલા ઘોડાઓની વાસ આવતી હતી. સમય એટલો બધો પસાર થયો હતો વચ્ચે કે શબ્દો મળતા નહોતા. માત્ર જોઈ રાખવાથી આશ્ચર્ય નહોતું થવાનું. ક્યારે આવ્યા નિકેત? ચારુએ પૂછ્યું. હું ગઈકાલે લાઇબ્રેરી પાછળ નવું ગેસ્ટ હાઉસ થયું છે ને ત્યાં ઉતર્યો છું. તમે? વાત કરતા શ્વાસ ભરાઈ આવતો હતો. શબ્દો બહાર આવતા હતા પણ ક્રિયા વાતચીતની નહોતી. વાત કરવા માટે પ્રયત્ન કરવો પડે એટલા વર્ષો પછી બંને મળ્યા હતા. લગભગ અજાણી વ્યક્તિને મળતા હોય એવી લાગણી થતી હતી. અજાણી વ્યક્તિ કે અજાણી આકૃતિ કે અજાણ્યો સમય? પ્રશ્ન થયો. તમે ક્યાંથી અહીં? નિકેતે પૂછ્યું. હું હમણાં અહીં જ છું. નિકેત હવે ધારીને ચારુને જોઈ રહ્યો હતો. એની નજર ચારુ સહન ન કરી શકી. એની આંખોમાં માત્ર બે કીકીઓ જ નહોતી. એ કીકીની પાછળ ઊંડે સુધી જતી ગુફા હતી અને એ ગુફામાંથી થઈને બહાર નીકળતો રસ્તો કોઈ અજાણ્યા સમયમાં ખુલતો હતો. ચારુ માત્ર કીકી સુધીના નિકેતના સમયને ઓળખતી હતી. એની પછવાડે જે કંઈ હતું એ બધું જ ચારુથી અજાણ્યું હતું. ચારુએ એક જ ક્ષણમાં નિર્ણય લીધો. એકલા આવ્યા છો? હા, ફરવા આવ્યો છું. અને ગેસ્ટ હાઉસમાં ઉતર્યા છો? મને ખબર નહોતી કે તમે અહીં છો. એ જ ઘરમાં છું નિકેત. ત્યાં રહેવા આવો, મારા મહેમાન બનો.
નિકેત થોડી વાર વિચાર કરતો રહ્યો, ચારું સામે જોયા વિના. પછી કહ્યું, કદાચ આવીશ, પણ આવતીકાલે આવીશ. કદાચ ન આવું તો સમજો કે. નિકેતે વાક્ય અધૂરું રાખ્યું, પણ ચારુએ વાક્યને અધૂરું રહેવા જ ન દીધું. ઘડિયાળમાં જોતા ચારુએ કહ્યું, હું જાઉં છું, આવતીકાલે સવારે હું તો રાહ જોઈશ. ઘેર પાછા ફરીને નિકેત એને મળ્યો એ વાતનો એને આનંદ હતો. વર્ષો પછી આ રીતે નિકેત મળી ગયો એનું આશ્ચર્ય પણ હતું. રાત્રે આનંદ કરતા આશ્ચર્ય વધારે અનુભવતી રહી. અકસ્માતે પ્રાપ્ત થયેલો વર્તમાનનો એ નાનકડો ટુકડો સુખદ હતો. તડકો રેતીના પટ પર ફેલાઈ ગયો છે. સાત પણ નથી વાગ્યા હજી, પણ નમી રહેલા શિયાળા પર સવારથી જ સૂર્યનો પ્રભાવ વધવા માંડ્યો છે. એણે ધાર્યું હતું કે રાત્રે ઝાકળ પડશે, પણ સવારે ઉઠીને ગોખમાં ઊભી હતી ત્યારે દરિયો ઘણો જ સ્વચ્છ હતો. ધુમ્મસની આછી રેખા પણ દરિયાની સપાટી પર નહોતી. પરોઢના આછા અજવાળામાં દરિયામાં ઓટ શરૂ થઈ ગઈ હતી, એટલે આખું વાતાવરણ ખૂબ શાંત લાગતું હતું. વયસ્ક વ્યક્તિઓ જેવા દરિયાના મોજા ગંભીર અને સ્વસ્થ લાગતા હતા. નિકેતે કહ્યું કે કદાચ આવીશ, પણ ક્યારે આવશે? કદાચ સવારે જ આવે, કદાચ નહીં આવે તો આ કમરો ઉઘાડ્યો ને સાફ કર્યો એના શ્રમનું દુઃખ થશે. ચારુ હસી. એ પોતાના જ મનમાં પોતાની સાથે છલ કરતા કરતા વિચારતી હતી, નિકેત નહીં આવે તો એને દુઃખ થશે, ખરાબ પણ લાગશે, નિકેતે આવવું જ જોઈએ. આ રીતે મળી ગયા તો પછી માત્ર થોડી મિનિટો માટે મળવાનો કશો જ અર્થ નહોતો. બે ચાર દિવસો સાથે રહીને વાત કરવી જોઈતી હતી, એકબીજા વિશે જાણી લેવું જોઈએ, કઈ રીતે જીવ્યા, ક્યાં જીવ્યા. અને નિકેત, તું જીવ્યો તો ખરો ને? નિકેત ન આવે એવું ન બને. નાનો હતો ત્યારે પણ સ્વસ્થ હતો, હવે તો ઉંમર પાર કરી ગયો છે, કેવો લાગતો હતો? મોઢું ભરાયું છે, વાળ સફેદ થઈ ગયા છે અને ચશ્મા આવી ગયા છે, પણ ચશ્મા ઉતારીને વાત કરી ત્યારે એની આંખ નીચેના એ જ સળ દેખાયા. આખા શરીરમાં ઉંમર ફેલાય છે, માત્ર આંખ નીચેના એ સળ પર સમયની કશી જ અસર નથી. બારી છોડીને ચારું બેઠકમાં આવી, કમરાની વચ્ચે ઊભી રહી. એ નિર્ણય નહોતી કરી શકતી, નિકેત અંદર આવે ત્યારે એને આવકારવામાં આ ઘરમાં એણે કઈ જગ્યાએ ઊભવું જોઈએ, અથવા તો કઈ જગ્યાએ ઊભીને નિકેતને આવકારવાથી એનું આવવું અંદર આવવા જેવું લાગે. કશો જ નિર્ણય લીધા વિના એ નીચે ઉતરી રસોડામાં જઈને ચા બનાવવા લાગી. નિકેત માટે બે કપથી પણ વધારે ચા બનાવી, દૂધ વધારે જોઈએ અને ખાંડ ઓછી. ચા તૈયાર થઈ ગઈ ત્યાં સુધી પણ નિકેત ન આવ્યો. કેટલી ભરીને બહારના કમરામાં ડાઇનિંગ ટેબલ પર મૂકી, પછી કશું જ કરવાનું ન રહ્યું. કોઈ પણ કમરામાં ઊભા રહેવાથી એની ક્રિયા જાણે અધૂરી રહેતી હતી. અગાશી પર ઊભું? ના, એ બરાબર નથી. અગાશી ઊંચાઈ પર છે, આંગણામાં ઓટલા પર બેસીને જો અને નિકેતને આવકાર. પણ એ આવ્યો છે ક્યાં? હજી તો રાહ જોવાની છે. રાહ જોવાની છે તો ડેલી પર ઊભી રહો. ચારુને ગમ્યું, પણ વિષાદની એક આછી લકીર અંદર ઉઠીને વિરમી ગઈ. જાણે ભાવોએ પડખું બદલ્યું. એ ડેલી પર આવી, બાર શાખ પકડીને ઊભી રહી. થાક લાગ્યો એટલે ડેલી પર બેસી ગઈ અને સામે દેખાતા રેતાળ રસ્તા પર જોઈ રહી. નાળિયેરીની હારની વચ્ચેથી રસ્તો સ્પષ્ટ દેખાતો હતો. સવાર સ્તબ્ધ અને શાંત હતી. માત્ર નાળિયેરના ઝાડ નીચે આવેલા ઓટલા ઉપર કાગડા ઉઠબેસ કરતા હતા. એનો કા કા અવાજ સંભળાતો હતો. ચારુને સમાધિની સ્થિતિનો આભાસ થયો. વધારે વખત આ રીતે જ બેસી રહેશે તો અંદર ચાલ્યું ગયેલું અસ્તિત્વ પાછું નહીં વળી શકે. એ ઊભી થઈ ગઈ. નાળિયેરીની હાર વચ્ચેથી નિકેત આવતો હતો. એના હાથમાં સૂટકેસ હતી. એક બિંદુને નજીક આવતું જોયું હતું. એ બિંદુનો આકાર બન્યો ને છેવટે એ બિંદુ નિકેત બની ગયું. ચારુએ એને નિકેત તરીકે જોયો ત્યારે ખૂબ નજીક આવી ગયો હતો. નિકેત ડેલી સામે ઊભો રહ્યો, સૂટકેસ ડેલીના ઓટલા પર મૂકીને એ વળ્યો. ચારુ સામે નહીં, દરિયા સામે જોતો રહ્યો. ચારુ નિકેત અને દરિયો બંનેને સાથે જોતી રહી.
કોઈ કશું બોલ્યું નહીં, પણ દરિયા ઉપર આવેલી ઓટના પાણી ઓસરી જતા હતા. તે જમીન ખૂબ ભીની અને પોચી થઈ જતી હશે. નિકેતને અને ચારુને સાથે જ આ ઈચ્છા થઈ, એ ભીની અને પોચી જમીન પર ઉઘાડે પગે ચાલવાની. આ તે કેવી ક્ષણ ચારુ? ચારુ અને નિકેતને વધારે જાણવા હોય તો વિનેશ અંતાણીની પ્રિયજન ચોક્કસ વસાવો. અત્યાર સુધીમાં જેની 16,000 નકલો વેચાઈ ચૂકી છે એવી ગુજરાતી બેસ્ટસેલર પ્રિયજન.